समस्त महाजन संस्था द्वारा आयोजित सम्मान समारोह कार्यक्रम में अपनी सौनी साथे मंच पर उपस्थित मारा साथी मंत्री श्री राघवजी भाई पटेल, सांसद श्री चंदुभाई सिंहोरा, मारा साथी धारासभ्य श्री हार्दिक भाई पटेल, जिल्लाना अध्यक्ष श्री हर्षदगिरी गोसाई, समस्त महाजन ट्रस्टना प्रमुख श्री गिरीश भाई शाह, हमारा प्रदेशना उपाध्यक्ष श्रीमती वर्षाबेन दोषी, पूर्व धारासभ्य ने वडील मुरब्बी वजूभाई डोड़िया, जिल्लाना उपप्रमुख श्री दीपक भाई पटेल, विरमगाम शहर प्रमुख श्री नरेश भाई शाह, समस्त महाजन संस्थाना आगेवानो, मंचस्थ सौ महानुभावो, सौ जीवदया प्रेमीओ, भाईओ बहनों, प्रेस मीडियाना मित्रों, आप सौ ने मारा नमस्कार। जय गौ माता। एक थोड़ूक तमारे एडजस्टमेंट लो तो बधाने थोड़ू गमे। आगर थी आई जाओ तो तमारे पाछळ तकलीफ नहीं, पण आम नीचे बेसी जाओ तो वच्चे थी आई जशे, त्यां वच्चे थी लेवा एवुं छे। एक बीजा नु मोढ़ू देखावू जरूरी छे, भले पछी एक बीजा नी हामो। काम थाय तो गमे, ना काम थाय तो गमे गमे, हा एवू राखो तो काम थशे। सौ संतो ने प्रणाम। आपणी तो संस्कृति जीव दयानी छे। भगवान महावीर अहिंसा परमो धर्म, अहिंसा एटले दरेक प्राणी माटेनी वात। गाय माता माटे आपणे सविशेष लागणी होय बरोबर छे। आपणा त्यां घणा तमे जुओ तो पेलो કીડીનું દર પૂરવા માટે લોટ લઈ નીકળતા હોય, કેટલું જાણું જીણું ધ્યાન રાખે છે લોકો। એટલે દરેકે દરેક જીવ માટેની લાગણી છે। જમતી વખતે પહેલા જ એક રોટલી બાજુ પર મૂકશે, બહાર કૂતરું આવે તો કૂતરાને ખવડાવવા માટે, ગાય આવે તો ગાયને ખખડાવવા માટે ખવડાવવા માટે। એટલે એ આપણા સંસ્કારમાં છે, આપણી સંસ્કૃતિમાં છે, આપણી વિરાસતમાં છે। આપણે વિકાસની સાથે સાથે આપણી જે આપણી સંસ્કૃતિ છે, આપણી વિરાસત છે, એ જાળવી રાખવી છે। અને જાળવી રાખવા માટેનો આપ સૌના તરફથી ખૂબ સારો પ્રયત્ન થઈ રહ્યો છે, અને એ પ્રયત્ન બદલ હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। 200 વર્ષ, 150 વર્ષ, કેટલાય વર્ષોથી આ પાંજરાપોળ અને પાંજરાપોળની અંદર જીવ દયા માટેના કાર્યો થતા આવ્યા છે। અને કદાચ એ વખતે સરકાર 2 વર્ષથી સાથે ઉભી રહેવાનું શરૂ કર્યું છે, એ પહેલાય ચાલતી હતી સંસ્થાઓ બધી, એટલે તકલીફ પડતી નથી હોતી। જ્યારે તમારો ધ્યેય લોકો માટેનો છે, બીજા પ્રત્યેની દયા છે, તો એની અંદર તમને ક્યાંય તકલીફ પડી નથી ને પડવાની પણ નથી। કોઈ વખત સરકાર જાગી જાય તો કોઈક વખત કોઈ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ જાગી જાય, પણ તમારું કામ થયા કરે એ કુદરત અને ભગવાન તમારું ધ્યાન રાખ્યા કરશે। તમારે કામ કરે જાઓ, અને આમાં કોઈ સ્વાર્થ નથી, તમારો કોઈ સ્વાર્થ નથી। નિસ્વાર્થ ભાવે જે કામ કરવા નીકળીએ છીએ એની અંદર તમને પૂરેપૂરો સહકાર મળ્યા જ કરે। કયા નામે મળશે એ તમારે કઈ વિચારવાનું થતું નથી। આપણે તો કામ કરવા નીકળ્યા છે, કામ થવું જોઈએ। કોના નામથી થાય છે, કોના નામથી નથી થતું, એમાં ક્યાં આપણે પડવાની જરૂર છે? આપણે તો કામ કરવું છે, સારું કામ કરવું છે। અને નરેન્દ્રભાઈ એ પણ જુઓ તમે, હર હંમેશ એમનું પણ એક જીવ દયા માટેનું, આ પશુ માટે કેટલા કેટલા પ્રકારના રોગ ખબર એ નહોતી કોઈને, એમણે આ બધી
પશુ આરોગ્ય મેળા શરૂ કર્યા અને એની અંદર આ બધી જાતના રોગોના નિદાન કરીને એની સારવાર કરી. અહીંયા કીધું હમણાં કે 565 દર 10 ગામે એક મોબાઈલ પશુ દવાખાનું છે. તમારી વ્યવસ્થા થતી જાય અને દરેક પડે સાથે રહેવાની વાત છે. આમાં એક જ કે ઘાસચારો આપી દઈને સરકાર ક્યાંય બાજુ પર નહીં ખસી જઈ શકે. ક્યાંક રોગચાળો હમણાં કહ્યું છે, લંપી રોગચાળો થયો તો સરકાર સાથે ઉભું જ રહેવું પડે. જે દવા થાય કરવી જ પડે. કેવી રીતે એક પણ જીવને આપણે મોતના મોહમાં જવા દેવાય? એટલે દરેકે દરેક તમે જયારે કહેશો ત્યારે સરકાર તમારી સાથે છે. ગભરાય વગર કામ કરે જાઓ અને સાથે રહીને આપણે કામ કરવું છે. અને ઘાસચારાથી પાણીની વ્યવસ્થા, અહીંયા હમણાં આજે તળાવનું લોકાર્પણ કર્યું. તળાવ પણ પાણીની પણ વ્યવસ્થા જ એવી રીતે છે કે ભાઈ આપણે પાણી તો વાપરતા રહીએ છીએ, પણ પાણીને સંગ્રહ કેવી રીતે થાય, કેચ ધ રેન, એ પ્રોગ્રામ માન્ય નરેન્દ્રભાઈ ચલાવે છે. ગુજરાત સરકાર પણ એની અંદર પૂરા જોશથી લાગેલી છે. અને દરેકે દરેક જિલ્લામાં 75 તળાવ આપણે અમૃત સરોવર બનાવેલા છે. અને પાંજરાપોળ જેવી સંસ્થા આજે અહીંયા આગળ નવું એક તળાવ બનાવ્યું છે અને એક તળાવ અહીંયા હતું એને મોટું કર્યું છે. ટોટલ 4 તળાવ આ જ સંસ્થામાં આવેલા છે અને બધા ભરાયા છે. એટલે દરેકે જેટલું પાણી પડે વરસાદનું, એ બધું જ પાણી જમીનમાં કેવી રીતે ઉતરે, કેચ ધ રેઇન, જે માન્ય નરેન્દ્રભાઈનો આખો પ્રોગ્રામ છે, આખા દેશમાં ચાલે છે કે ભાઈ દરેક પાણી ટીપે ટીપું પાણી જમીનમાં એટલીસ્ટ ઉતરે, તળાવ હોય તો તળાવમાં ભરેલું રહે, તો એનો ઉપયોગ આપણે ખૂબ સારી રીતે કરી શકીએ. ખેતીમાં થાય, ઢોર છે બધા પીવે, અને સાથે સાથે આ વરસાદનું પાણી જેટલું જમીનમાં ગયું છે એનો ફાયદો આપણને દેખાવાનો છે. સોશિયલી આપણને બધાને જેટલા બોર છે બધાના તાર ઊંચા આવવાના છે, ઇલેક્ટ્રિસિટી વધશે. આ દરેકે દરેક માન્ય નરેન્દ્રભાઈની જે દુરંદેશી છે કે ભાઈ આજે આપણે પાણી વાપરવાનું શરૂ કર્યું છે, એને બચાવવાનું જો શરૂઆતથી નહીં કરીએ તો કાલે ભવિષ્ય માટે આપણે શું મૂકીને જવું છે એ નક્કી કરો. આજે પ્રાકૃતિક ખેતીનો હમણાં અહીંયા આગળ ફોટો બતાવતા હતા કે આપણા આચાર્ય દેવવ્રતજી, આપણા આખા ગુજરાતમાં માન્ય નરેન્દ્રભાઈએ જે પ્રાકૃતિક ખેતી તરફ બધાને વળવાનું કીધું છે કે ભાઈ આજે આપણી જમીનનું સ્વાસ્થ્ય પણ બગડતું જાય છે અને આપણું સ્વાસ્થ્ય પણ બગડતું જાય છે. કેમ? કે રાસાયણિક ખાતરના ઉપયોગના કારણે જમીનનું સ્વાસ્થ્ય બગડ્યું છે, સાથે સાથે આપણું સ્વાસ્થ્ય પણ બગડે છે. એ જ રાસાયણિક ખાતરના હિસાબે જે અનાજ ઉગે છે એ અનાજની પૌષ્ટિકતામાં પણ ફેર પડે છે. અને એના કારણે આજથી આપણે જો પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી જો કરીશું તો એની અંદરથી આપણને જમીનની અંદર જે કાર્બન છે એ સુધારવા માટેનો બીજો કોઈ ઉપાય પણ નથી. અત્યારે તો નથી, કાલે નવો આવે ને વસ્તુ જુદી છે. બાકી અત્યારે તો ગાયનું છાણ જો એની અંદર જાય તો જ આ તમારી જે જમીન છે સુધાર છે એ શક્ય બને. તો એ પણ આપણે કરવું જોઈએ. અને દરેક વખતે માન્ય નરેન્દ્રભાઈએ આ વખતે જયારે એમના જન્મ દિવસે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું તો એની અંદર સંકલ્પ હતો કે ભાઈ આપણે આપણા સ્વભાવમાં સ્વચ્છતા, આપણા સંસ્કારમાં સ્વચ્છતા. આ સ્વચ્છતા બધાને ગમે છે, અહીંયા બેઠેલા દરેક માણસને, પૈસા છે પૈસા નથી, નાનો છે ગરીબ છે, બધાને સ્વચ્છતા ગમે છે. છતાંય ક્યાંક ને ક્યાંક આપણી ચૂક રહી જાય છે. અને સ્વચ્છતા માટે કોઈ પૈસાની આવશ્યકતા નથી હોતી. આપણે આપણો સ્વભાવ આપણે સુધારવાની વાત છે. એક જણ આપણે શું કરીએ કે પેલો બાજુવાળો કરે છે તો આપણે પણ એ જ કરવાના પ્રયત્નમાં હોઈએ છીએ. એવું કરવાની જરૂર નથી. ભલે જે બગાડે છે એને બગાડવા દો, આપણે સુધારવાની વાત છે. કે આપણે નહીં નાખીએ તો પછી ઓટોમેટિક ધીમે ધીમે એને એમ થશે કે ના હારું મો એકલો, તો હવે એ એકલો પડી જવો જોઈએ. જે ગંદકી કરે છે એ એકલો પડી જશે, એની મેતે સુધરી જશે. એટલે એક વ્યક્તિ અને એક વ્યક્તિ કેટલો મોટો બદલાવ લાવી શકે એ આપણને સૌથી મોટું ઉદાહરણ જો કોઈએ પૂરું પાડ્યું હોય તો માન્ય નરેન્દ્રભાઈ. આજે દેશ અને દુનિયામાં ભારતનું નામ, એની અસ્મિતા, એનું ગૌરવ જે વધાર્યું છે
આપણે બધા મગજમાં એવું હતું કે આ દેશને કોણ સુધારશે, કેવી રીતે સુધરશે, આપણે ક્યાંય બદલાવ આવવા. આજે આપણે બધાએ જોઈ રહ્યા છે કે કેટલા મોટા બદલાવ સાથે આપણે આગળ વધી રહ્યા છે. આ એ જ એક જ વ્યક્તિત્વ અને એક વ્યક્તિત્વ એમના નેતૃત્વમાં આપણે ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છે. દરેકે દરેક જીવ માટે બધાને સંવેદના હોય અને એ સંવેદનાથી આપણે કામ કરીશું તો હર હંમેશ ભગવાન મહાવીરના પણ આદિનાથના આપણા કૃષ્ણ ભગવાનના કે દરેકના દરેકે દરેક ભગવાન અહિંસા એ દરેકે દરેક ધર્મમાં લખેલું છે કે ભાઈ અહિંસા જ, તો અહિંસા ઉપર કોઈને કંઈ કહેવાની જરૂર નથી. દરેકના જીવમાં છે, દરેકના વ્યવહારમાં છે, દરેકના સ્વભાવમાં છે, દરેકની સંસ્કારમાં છે. અહિંસા કરવી છે, કોઈને હિંસા ગમતી નથી. પણ છતાંય આપણે જેટલું વધારે ને વધારે ધ્યાન રાખીશું અને આજે અહીંયા તો બધા પાંજરાપોળથી બધા એમના ટ્રસ્ટી ગયા છે, તો કોઈએ ક્યાંય પણ સરકાર તરફથી અમારે જ્યારે જ્યારે જે કરવાનું હશે એ અમે કરતા રહ્યા છે. હજુ પણ અમે તમારી સાથે જ છીએ અને આપણે બધા જીવ દયા સાથે આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.